ધોરણ 12 વિષય કમ્પ્યુટર. આજે એમાં આપણે જોઈએ પાઠ 5, એમાં પાઠ 5માં 5.10 ઈ કોમર્સ અને એમ કોમર્સમાં કાયદાકીય પ્રશ્ન. આવો, કયા કાયદાકીય પ્રશ્ન? કે ગુપ્તતા. તો તમે જે ક્રેડિટ કાર્ડની વિગત આપો તેની ગુપ્તતા, પછી જે ઓનલાઈન વ્યવસાય કરતી સંસ્થાઓ છે એમના લોગો કે કોપીરાઇટ, જે ડિજિટલ માહિતીનો દુરુપયોગ વગેરે જેવા અમુક પ્રશ્નો ઊભા થાય છે, બરાબર. એમાં આપણે જોઈએ કે ઈ કોમર્સ અને એમ કોમર્સ વ્યવસાય માટે વ્યવસાય વૈશ્વિક બજારના સંપર્કની ઓનલાઈન અને ઓનલાઈન ખરીદીની સુવિધા કોઈ. ઈ કોમર્સ અને એમ કોમર્સ એ વ્યવસાય માટે શું કરે છે? વૈશ્વિક બજારના સંપર્કની અને ઓનલાઈન ખરીદીની એ સુવિધા પૂરી પાડે છે, બરાબર. હવે ઈ કોમર્સ અને એમ કોમર્સના વ્યવસાયિક પ્રક્રિયામાં વૃદ્ધિની તકો ઘણી બધી રહેલી છે. હવે કોઈ પણ નવા વ્યવસાયની જેમ ઈ કોમર્સ અને એમ કોમર્સમાં પણ કેટલીક મુશ્કેલીઓ અને જોખમો રહેલા રહે. નવા વ્યવસાયની જેમ પણ ઈ કોમર્સ અને એમ કોમર્સમાં પણ શું છે, કેટલાક જોખમો રહેલા રહે. તો ઈ કોમર્સ અને એમ કોમર્સમાં કે ઘણા કાયદાકીય પડકાર, કારણ કે રાષ્ટ્રીય સીમાને ધ્યાનમાં રાખ્યા વિના તે વૈશ્વિક ઇન્ટરનેટ પર તે શું હોય છે, ઉપલબ્ધ બને છે, બરાબર. હવે એ ઈ કોમર્સ ને એમ કોમર્સનો વ્યવસાય તો તમે જોયું કે ઇન્ટરનેટ પર વ્યવસાય થાય છે, બરાબર. હવે એ દરેક રાષ્ટ્રીય સીમાને શું કરે છે, ધ્યાનમાં રાખ્યા વિના તે વૈશ્વિક ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે એવું લખેલું, બરાબર. તો દરેક દેશને પોતાના કાયદા અને નિયમો હોય છે, હા. હવે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં બૌદ્ધિક મિલકતના અધિકાર, સ્વાધિકાર, ગુપ્તતા અને પક્ષો વચ્ચેની તકરારને લગતા પડકારો, બરાબર, જોવા મળે છે. હવે એમાં આપણે જોઈએ કે ઈ કોમર્સ અને એમ કોમર્સના પડકારોના નિરાકરણ માટે શું હોવું જોઈએ, કાયદાકીય માળખું હોવું જોઈએ, એના અમુક નિયમો હોવા જોઈએ, કાયદાકીય નિયમો હોવા જરૂરી છે, બરાબર. હવે કે ઘણા દેશોએ ઈ કોમર્સ માટે તેમના કાયદાકીય માળખાની તો સ્થાપના તો કરી જ છે, પણ ભારત સરકારે આઈટીઆઈ કાયદા હેઠળ આઈટી લોસની પણ સ્થાપના કરી છે, જો કારણ કે તે શું ઓનલાઈન વેપાર તેમાં થયા છે, એટલે કે આઈટી કહેવાય, બરાબર. એટલે ભારત સરકારે શું કરે, આઈટીના કાયદા હેઠળ આઈટી લોની પણ સ્થાપના કરી છે. હવે કાયદાકીય નીતિ અને નિયમોના પાલનથી ગ્રાહકોને એ બાબતનો વિશ્વાસ થાય કે તેમની અંગત વિગતો ખાનગી રહેશે અને દુરુપયોગ કરવામાં આવશે, એટલે કે તમે જે વિગત આપો છો તે ખાનગી જ રહેશે, તેનો દુરુપયોગ થતો નહીં. આ કાયદાને કારણે તમે આવું માનો છો, બરાબર. પણ જો ઉપયોગકર્તાની અંગત માહિતીનો દુરુપયોગ કરવામાં આવશે તો તેના માટે જવાબદાર પક્ષોને શું કરવામાં આવે છે, સજાની પણ જોગવાઈ અંદર કરેલી છે. હવે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં સુરક્ષા અનિવાર્ય, કારણ કે તેના દ્વારા ક્રેડિટ કાર્ડની વિગતો પ્રકારની સંવેદનશીલ માહિતી શું કરે છે, પૂરી પાડવામાં આવે છે, બરાબર. અને ઓનલાઈન વ્યવસાય કરતી સંસ્થાઓને તેમના લોગો, કોપીરાઇટ જેવી ડિજિટલ માહિતીના દુરુપયોગ સામે કાયદાકીય સુરક્ષા પૂરી પાડવામાં આવે છે, બરાબર. હવે ઓનલાઈન જે વેપાર કરતી સંસ્થાના ઓનલાઈન લોગો હોય, જો તમે બિગ બજાર છે ત્યાંનું લોગો છે, જોયો છે તમે બધા, FBB લખેલું હોય છે, બરાબર, ફેશન એ બિગ બજાર એવું લખેલું હોય છે, એટલે એ લોગો કે એને શું કરે, કોપીરાઇટ જે ડિજિટલ માહિતીના દુરુપયોગ સામે કાયદાકીય સુરક્ષા આપે છે. બે પક્ષો વચ્ચેની થયેલી તકરારોનું શું કરે છે, નિરાકરણ કરવાનું કાર્ય પણ આ કાયદા હેઠળ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, 5.10 અહીં પૂર્ણ થાય છે. આગળની વિડીયોમાં આપણે 5.11 વિશે માહિતી મેળવીશું.